तो आपे જોયું તે મુજબ હિમાચલમાં આભ ફાટવાને કારણે રિતસરની આકાશી આફત સર્જાઈ છે અને જો આવનારા સમયની વાત કરવામાં આવે કારણ કે આ સ્થિતિમાં હિમાચલ આવનારા 24 કલાકમાં કેવું હશે સૌથી મોટો સવાલ છે તો આપને જણાવી દઈએ કે જે આ આફત છે તે આગામી 24 કલાકમાં વધી શકે છે કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે 24 કલાક સુધી ભારે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ હિમાચલમાં જોવા મળી રહી છે અને ન માત્ર ભારે વરસાદ પરંતુ ભારે પવન અને વીજળીના કડાકા બડાકા સાથેનો આ વરસાદ હશે 24 કલાક થયા છે વાદળ ફાટવાને આજે 3 વાગે રાત્રે થશે અને હજુ પણ સ્થિતિ એવી સર્જાઈ શકે છે ખાસ કરીને સ્પીતિ અને લાહોલમાં ધોધમારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે જેટલા પણ પ્રવાસીઓ ત્યાં હશે તે સ્વાભાવિક ફસાઈ ગયાની લાગણી અનુભવતા પણ હશે કારણ કે સ્થિતિ એવી સર્જાઈ છે અને આવનારી 5 ઓગસ્ટ એટલે હજુ 4 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એટલે અહીં હિમાચલની મુશ્કેલી આવનારા સમયમાં વધી શકે છે.